हेलो फ्रेंड्स, वेलकम टू द सेकंड पार्ट ऑफ यूनिट नंबर 8 अवर फेदर फ्रेंड। देवांगी केस है कि लेट्स टॉक अबाउट अनदर इंटरेस्टिंग बर्ड। तो चलो अपने एक बीजा रसप्रद पक्षी विषय बात करिए। लुक, दिस इज इंडियन ग्रे हॉर्नबिल। तो आ एक भारतना हॉर्नबिल ने जो दिस बर्ड इज कॉमन इन इंडिया सब कॉन्टिनेंट। सब कॉन्टिनेंट એટલે કે ઉપખંડ, તે ભારતના મોટા ભાગના ઉપખંડોમાં જોવા મળે। इट इज ग्रे फेदर ऑल ओवर द बॉडी विथ लाइट ग्रे एंड डल बिल। हमें आखा शरीर पर ग्रे पीछा हो जाखू एनु बिल एटले पेट हो। तो शुभांगी से क्यूब दीदी, वेर डज इट लीव। तो शुभांगी ने प्रश्न पूछे कि दीदी आ पक्षी है तो क्या रहे से? तो देवांगी शू कहे, इट्स हेबिटेट एटले कि तेनु निवास स्थान इज बोथ एटले कि बन्ने होय छे वाइल्ड एज वेल एज अर्बन एरियाज स्पेशली लार्ज ट्रीज। એટલે કે તે જંગલમાં પણ રહે છે અને શહેરી વિસ્તારમાં પણ રહે છે અને મોટા ભાગે તે લાર્જ ટ્રી એટલે કે મોટા વૃક્ષોમાં જોવા મળે છે અથવા તેનું મોટા વૃક્ષો છે તેનું નિવાસ સ્થાન છે। તો શુભંગ કહે છે, ઇટ્સ બિગ ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ ઇઝન્ટ। શુભંગીને પૂછે છે કે શું તેની ચાંસ છે તો કે વિચિત્ર નથી લાગતી એવો પ્રશ્ન પૂછે છે। તો દેવંગ કહે છે, યસ ડિયર, ઇટ્સ બિગ ઓર બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઈક અ હોર્ન and that's why it is called hornbill। तो देवांग कहे कि हाँ डियर, तेनी चांस से तेनो भाग अथवा वधारानो भाग जे सींगड़ा होय छे तेना जेवो छे तेथी ज तेने hornbill कहेवामां आवे छे। वन मोर इंटरेस्टिंग थिंग्स इज दैट इज नेस्ट इन होलोज ऑफ टोल ट्री। एटले कि बीजी रसप्रद बात कि तेनो जे निवास स्थान होय छे अथवा रहेठाण होय छे तो तेनो माळो होय छे ते मोटा वृक्षोना पोलाणमां होय। The female enters the nest hollow and seal it by the using mud pellet supplied by the male। એટલે કે તે હોલમાં જે માદા હોય છે તે દાખલ થાય છે અને નર છે તેને કાદવ વડે બંધ કરી દે છે। The male takes care of the female and its new born chick, it supply food to the mother and chicks। અને જે નર હોય છે તે તેના બચ્ચા અને માદાનું ખોરાક આપી અને તેનું રક્ષણ કરે છે તથા તેને ખોરાક પૂરો પાડે છે। તો દેવાંગી કે છે, દેવાંગી છે તે આ ઇન્ડિયન હોર્નબિલ છે તેના વિશે શુભાંગીને માહિતી આપે છે। આગળની સ્લાઇડ આપણે જોઈએ। શુભાંગી સેડ, વોટ અ કેરિંગ ડ્યુડ। તો શુભાંગી કહે છે કેટલું તેનું ખ્યાલ રાખે છે દેવાંગી કીધું। દેવાંગી કહે છે કે સચ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ વોલ ફેમિલી ફોર ધ વોલ ડે, ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ for its caring behavior for female, it is called vowgelo in some areas of our state, meaning one who takes extra care of his life। દેવાંગી કહે છે કે હા, આખા પરિવારનો જે ખોરાક હોય છે તે પૂરો પાડવો ખૂબ જ મુશ્કેલ ભર્યું કામ છે। આખો દિવસ આ પક્ષી છે તે ખોરાક ભેગું કરવામાં જ વિતાવે છે અને તેથી તેના પત્ની અથવા માદાના આટલા બધા કેરિંગ કેર કરવા તેને લીધે આપણા ઘણા બધા એરિયામાં તેને વવ ગેલો પણ કહેવામાં આવ્યો છે। જે પોતાની વાઇફની આટલી બધી કાળજી લેતો હોય તેને વવ ગેલો પણ કહેલો છે। તો શુભંગ કહે છે કે વાવ, ધેટ ઇઝ ગ્રેટ। તો શુભંગ કહે, વાવ કેટલું સારું, તો સરસ કહેવાય। માય ટીચર ઓલ્સો સેઝ ધેટ વી શુડ બી હેલ્પફુલ ટુ અધર। મારા શિક્ષકે પણ કીધું હતું કે આપણે બીજાની મદદ કરવી જોઈએ। આગળ, મેં આસ્ક યુ વન મોર ક્વેશ્ચન, શું એક વધારે પ્રશ્ન પૂછી શકું? શુભંગ કહે છે। તો દેવાંગી શું કે, યર શ્યોર ડિયર, તું પ્રશ્ન પૂછી શકે છે। શુભાંગી પ્રશ્ન પૂછે છે કે, વેન આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ નાઝમીઝ હોમ ઇન ધ પોલો ફોરેસ્ટ, આઈ સો મેની નેટ્સ નેસ્ટ ઓફ વીવર બર્ડ્સ એન્ડ બબુલ ટ્રી સો બ્યુટિફુલ, હાઉ ડુ ધે બિલ્ડ ધેર નેસ્ટ। શુભાંગી પ્રશ્ન પૂછે કે, જ્યારે મેં મારા ફ્રેન્ડ નાઝમીન છે તેના ઘરે પોલો ફોરેસ્ટ બનાવેલું છે તો ત્યાં મેં બાવળના જે વૃક્ષો હોય છે તેના પર ઘણા બધા મેં માળાઓ જોયા છે, વિવર બર્ડ એટલે કે ચુગરીના માળા જોયા છે, તે કેટલા બધા સુંદર હોય છે। હાઉ ડુ ધેર બિલ્ડ ધેર નેસ્ટ, તેઓ પોતાના માળા છે તે કેવી રીતે બનાવતા છે? તો દેવાંગ કહે છે કે, લુક એટ ધીસ પિક્ચર ઇન ધ બુક, ઇટ્સ અ વિવર બર્ડ, ધ બર્ડ ઇઝ નોન એઝ સુગરી ઇન ગુજરાત ગુજરાતી, મીનિંગ વન હુ બિલ્ડ્સ બ્યુટિફુલ હાઉસ। એને ચિત્ર બતાવીને કહે છે કે તું આ એક ચિત્ર જોયા, સુગરી છે તેનું ચિત્ર છે અને વ્યુઅર બર્ડ એટલે કે ગુજરાતીમાં તેને સુગરી પણ કહેવામાં આવે છે, તે ખૂબ જ સરસ માળો બનાવે
Almighty has gifted us different skills and the weaver bird is gifted the skill of weaving its nest. भगवान है वो बताने अलग अलग कौशल आपेलू है तो वीवर बर्ड ने आ एक पोतानू कौशल आपेलू छे. वीवर बर्ड्स प्रीफर लॉन्ग थ्रेड लाइक ग्रास लीव टू बिल्ड देर नेस्ट. हवे वीवर बर्ड छे ते लांबा घास ना तणा थी ते पोतानो माळो बनावे छे. आगळ शुभांगी सेड दीदी हु बिल्ड्स अ नेस्ट द मेल बर्ड्स ओर द फीमेल बर्ड. शुभांगी ने प्रश्न पूछे के दीदी कोण माळो बनावे वीवर बर्ड माथी मेल के फीमेल. देवांगी ने जवाब आपे छे के मेल वीवर बर्ड्स बिल्ड नेस्ट जे मादा नर पक्षी होय छे ते माळो बनावे. इट टेक्स नियर बाय 18 डेज टू कम्प्लीट नेस्ट बिल्डिंग. हवे ते 18 दिवस जेटलो समय ले छे एक माळो बनावा माटे. वेन द नेस्ट इज हाफ कम्प्लीटेड ज्यारे माळो छे ते अर्धो बनी जाय त्यारे द मेल इनवाइट्स फीमेल फॉर पेरिंग बाय इट्स सॉन्ग. ત્યારે જે મેલ એટલે કે નર પક્ષી હોય છે તે ગીત ગાય અને માદા પક્ષીને આમંત્રણ આપે છે. ઇફ સી એક્સેપ્ટ ધ નેસ્ટ અને જો માદા પક્ષી છે તે માળો બનાવવાનું આમંત્રણ સ્વીકારે તો બોથ ઓફ ધેમ ફિનિશ ધ નેસ્ટ તો બંને માળો છે તે પૂરો કરે છે. ઇફ સી ડઝન્ટ ધ નેસ્ટ ઇઝ અબંડન્ટ. ઇફ સી ડઝન્ટ ધ નેસ્ટ ઇઝ અબંડન્ટ. જો તે માળોનું આમંત્રણ ન સ્વીકારે તો તે માળો અધૂરો રહી જાય છે. तो शुभांगी कैसे कि देन इट मस्ट बी वेरी डिफिकल्ट फॉर द मेल टू बिल्ड मोर देन वन नेस्ट. तो शुभांगी कैसे कि तो नर पक्षी माटे घणो बधो मुश्किल कहेवाय के एक अथवा वधारे माळा बनावु. तो देवांगी शुं कहेशे कि यस एब्सोल्युटली राइट. हाँ ते खूब खरेखर साचुं राइट छे. अ मेल ऑफ्टन मेक्स मेनी नेस्ट ड्यूरिंग नेस्टिंग सीजन के माळा बनावानी ऋतुमां जे नर होय छे ते घणा बधा माळा बनावे छे. तो शुभांगी कहेशे કે પુઅર બોય બિચારો છોકરો. આઈ રિમેમ્બર દીદી આઈ સો સમ ઇનકમ્પ્લીટ નેસ્ટ ઓલસો. શુભાંગી કહેશે કે મેં ઘણા બધા અધૂરા જેવા માળા હોય છે તેને જોયા છે. તો આ યુનિટમાં આ પાર્ટ અહીંયા સુધી જ રાખીશું. આગળનો પાર્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.